કલમ ને મળ્યો અવાજ નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આ 10 જાન્યુઆરી શુક્રવાર નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યેન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગરની પ્રખ્યાત એમપીસા મેડિકલ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મેગા રિયુનિયનનું આયોજન થયું છે. ત્રિદિવસીય મેગા રિયુનિયનનો આજથી શુભારંભ થયો છે. સાંસદ પૂનમબેન માડમ, મેયર હસમુખભાઈ જેઠવા, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, ડીન નંદિનીબેન દેસાઈ સહિતના અગ્રણીઓ ઉદઘાટન પ્રસંગે હાજર રહ્યા હતા. રિયુનિયનના બહાર ગામના 1000થી પણ વધુ ડોક્ટરો સામેલ થવાના છે. આવતીકાલે તમામ ડોક્ટરો ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીની મુલાકાત લેશે. આવતીકાલે રાત્રે સ્વામિનારાયણ ગુરુકુળ પાસે ખંભાળિયા હાઈવે પર મ્યુઝિકલ નાઇટ યોજાશે, જેમાં પ્રસિદ્ધ બોલિવૂડ સિંગર શ્રેયા ઘોષાલ પરફોર્મ કરશે. જામનગર સહિત રાજ્યના 18 જિલ્લાઓમાં જાહેર માર્ગો પર સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. સાયબર વિશ્વાસ મિશન અંતર્ગત આવતીકાલથી તમામ 18 જિલ્લાઓમાં સીસીટીવી સર્વેલન્સ આરંભ થશે. ગૃહમંત્રી અમિત શાહ સમગ્ર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. જામનગરમાં પણ વિવિધ ટ્રાફિક પોઈન્ટ પર મૂકેલા સીસીટીવી કેમેરા એક્ટિવ થઈ જશે, જે પછી ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને ઘેર બેઠા ઈ મેમો મળશે. પોલીસે આવતીકાલથી ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવા નાગરિકોને અપીલ કરી છે. જામનગરમાં તાપમાનનો પારો વધુ નીચે ગગડ્યો છે. લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું, પરંતુ લોકોએ 6-8 ડિગ્રી તાપમાન હોવાનું અનુભવ્યું હતું. બરફીલા પવનોને કારણે ઠંડીની તીવ્રતા વધી ગઈ હતી. ગ્રામ્ય વિસ્તારોમાં વધુ ઠંડી અનુભવાઈ હતી. પોસ્ટ ઓફિસ દ્વારા લોકોને ઘેર બેઠા બેંક ખાતામાંથી પૈસા ઉપાડવાની સુવિધા અપાઈ છે. આધાર અનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ વડે આ શક્ય બનશે. આ સિસ્ટમ અંતર્ગત પોસ્ટમેન પાસેના થંબ ઇમ્પ્રેશન મશીનની મદદથી ઘેર બેઠા બેંકમાંથી પૈસા ઉપાડી શકાશે. કોઈ પણ બેંકમાં ખાતું હોય આ સુવિધાથી ઘેર બેઠા પૈસા ઉપાડી શકાશે. આ સુવિધાનો લાભ લેવા બેંકમાં આધાર કાર્ડ લિંકઅપ થયેલું હોવું જોઈએ. જામનગરમાં મહારાણા પ્રતાપની પ્રતિમા મૂકવાની માંગ ઉઠી છે. રાજપૂત યુવા સંગઠન દ્વારા આ મુદ્દે પ્રતિક ઉપવાસ પણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત ક્રિકેટ બંગલા પાસે પ્રતિમા મૂકવાની માંગ સાથે મેયરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. શિવસેના તથા હિન્દુ સેનાએ પણ આ રજૂઆતને સમર્થન આપ્યું હતું. આજે ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી. પાલિકા પ્રમુખ શ્વેતાબેન શુક્લની અધ્યક્ષતામાં આ સભામાં પાલિકાના 28માંથી 24 સભ્યો હાજર રહ્યા હતા. સભામાં વિવિધ 42 ઠરાવો બહુમતીથી પસાર કરવામાં આવ્યા હતા. જોકે જમીન અંગેના ઠરાવો એજન્ડામાં મૂકવામાં જ આવ્યા ન હતા. આને કારણે સ્થાનિક રાજકારણ ગરમાયું હતું. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળશું. જય હિન્દ, જય હાલાર.